नमस्ते विद्यार्थी मित्रों, आप सौनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 4 विषय गणित तेमा आपणे प्रकरण नंबर 14 जोईशुं, स्मार्ट चार्ट। केटला कलाक अमे सौ टीवी जोवानो अथवा रेडियो सांभळवानो आनंद माणी रह्या छीए। जुओ चित्रमां देखाय छे कि अमुक बाळको टीवी जुए छे अने अमुक रेडियो सांभळे छे, तो आमा अमे केटलो समय पसार कर्यो तेनी नोंध करो। तो के हूँ दररोज एक कलाक टीवी जुओ छू। तमे दररोज टीवी अथवा रेडियो माटे केटलो समय पसार कर्यो तेनी नोंध करो। आम एक अठवाडिया सुधी करो। एक अठवाडियामां पसार करेला समय खाली जग्या कलाक, तो तेने एक महिनामां केटलो समय पसार कर्यो हशे। 30 गुणिया करवाना छे, तो अहीं तके हूँ दररोज एक कलाक टीवी जोउं छूं। आम एक अठवाडियाना 7 कलाक थया, तो 30 कलाकना केटला कलाक थाय? तके 30 गुणिया 1 बराबर 30 कलाक थाय महीनाना। तमारा दोस्तों पासेथी शोधो के ते अठवाडियामां केटलो समय पसार करे छे, केटलो कलाक तेओ टीवी जुए अथवा रेडियो सांभळे छे एक अठवाडियामां। तो के बाळकोनी संख्या लखो, तो एक कलाकथी वधु केटला बाळको टीवी अथवा रेडियो जुए छे? तो के 8 बाळको, अहीं लखवानुं छे 8 बाळको बराबर। पछी केटला कलाक? तो के 9 कलाक। पांच कलाक? तो के 11 बाळको। 4 कलाक? तो के 13 बाळको। 3 कलाक? तो के 10 बाळको। 2 कलाक? तो के 7 बाळको। 2 कलाक એટલે 1 કલાક? તો કે 4 બાળકો, અને 0 કલાક નથી જોતા એવું એક જ બાળક છે બરાબર। તો આવી રીતે લખવાનું છે। તમારા કોષ્ટકમાંથી જેવું જોવું રેડિયો સાંભળવું, તો કે ટીવી જોવું અને રેડિયો સાંભળવું, તે ખાલી જગ્યા બાળકોએ 6 કલાકથી વધુ સમય એક અઠવાડિયામાં પસાર કર્યો, તો કેટલા બાળકોએ? તો કે 8 બાળકોએ। બાળકોએ બિલકુલ ટીવી જોવામાં સમય પસાર નથી કર્યો, તો કે એક જ બાળકે। મોટા ભાગના બાળકોએ ખાલી જગ્યા કલાક અઠવાડિયામાં પસાર કર્યો, કેટલા બાળકોએ? તો કે 4 બાળકોએ। ખાલી જગ્યા બાળકોએ 3 કલાક કરતાં વધુ સમય પસાર કર્યો, તો કે 41 બાળકોએ બરાબર। આવી રીતે લખવાનું છે। કયો કાર્યક્રમ? ટીવી અથવા રેડિયોમાં જુદા જુદા પ્રકારના ઘણા કાર્યક્રમ જોવા કે કાર્ટૂન, સમાચાર, રમત, સંગીત, મનોરંજન શ્રેણી વગેરે છે, જૂના પિતા સિરિયલ જોવાનું પસંદ કરે છે, તેથી માતાને રમતગમત પસંદ છે, જૂહીને સમાચારનો કાર્યક્રમ ગમે છે। તો તમારા કુટુંબના સભ્યને મનપસંદ એક કાર્યક્રમ અને એક કે તેથી નાપસંદ હોય તેનું નામ પૂછો અને તેનો કોષ્ટક બનાવો। તો અહીં કોષ્ટક આપેલું છે તે જુઓ। તો જો કુટુંબના સભ્યો, પસંદગીનો કાર્યક્રમ અને નાપસંદગીનો કાર્યક્રમ, તો કે માતા પિતાને, તો કે માતાને સિરિયલ ગમે છે, તો અહીં લખવાનું સિરિયલ
नापसंद कार्यक्रम कयो छे? तो के समाचार। पची पिता, पिता ने शू गमे छे? तो के समाचार। अने नापसंद शू छे? तो के सीरियल। हवे मोटो भाई, मोटो भाई, मोटा भाई ने शू पसंद छे? तो के फिल्मो। ना पसंद शू छे? तो के समाचार। पछी नानी बहन, नानी बहन ने शू पसंद छे? तो के कार्टून, कार्टून। शू ना पसंद छे? समाचार। पछी दादा, दादा ने शू पसंद छे? तो के धार्मिक, धार्मिक चेनलो। अने नापसंद फिल्मो छे, बराबर। पछी दादी ने शू पसंद छे? दादी, दादी ने धार्मिक। नापसंद शू छे? फिल्मो। पछी काका, का का काका ने शू पसंद छे? रमत गमत, गमत। नापसंद शू छे? सीरियल, बराबर। આવી રીતે કોષ્ટક પૂર્ણ કરવાનું છે। કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટા ભાગના કુટુંબના સભ્યોને પસંદ છે? તો કે ધાર્મિક કાર્યક્રમ, અહીં લખવાનું ધાર્મિક કાર્યક્રમ। કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટાભાગના કુટુંબના સભ્યોને નાપસંદ છે? તો કે સમાચાર, અહીં લખવાનું સમાચાર। બીજું, 20 મિત્રોને પૂછીને તેમને પસંદ અને નાપસંદ કાર્યક્રમ શોધો અને કોષ્ટકમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો, 20 મિત્રોને પૂછી અને આ કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે। તો કેટલાક બાળકોને તે પસંદ છે અને કેટલાક બાળકોને તે નાપસંદ છે તે લખવાનું છે। તો સમાચાર, પહેલું કાર્યક્રમનો પ્રકાર સમાચાર, સિરિયલ, કાર્ટૂન, કોમેડી શો અને રમતગમત, બરાબર। તો કેટલા બાળકોને તે પસંદ છે? તો અહીં લખવાનું, તો કે 4 બાળકોને અને 16 બાળકોને તે નાપસંદ છે। સિરિયલ કેટલા બાળકોને પસંદ છે? તો કે 8 બાળકોને, અને નાપસંદ 12 બાળકોને। કાર્ટૂન 17 બાળકોને પસંદ છે અને 3 બાળકોને નાપસંદ છે। કોમેડી શો 14 બાળકોને પસંદ છે અને 6 બાળકોને નાપસંદ છે। રમતગમત 13 બાળકોને પસંદ છે અને 7 બાળકોને નાપસંદ છે। મોટાભાગના બાળકોને કયો કાર્યક્રમ પસંદ છે? તો કે કાર્ટૂન સૌથી વધુ બાળકોને પસંદ છે। કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને પસંદ છે? તો કે કાર્ટૂન સૌથી ઓછા બાળકોને નાપસંદ છે। પછી કેટલાક બાળકોને રમતનો કાર્યક્રમ પસંદ છે? તો કે 13 બાળકોને રમતનો કાર્યક્રમ પસંદ છે। શું તેવું કોઈ કાર્યક્રમ છે જે કોઈને પણ પસંદ નથી? હા અથવા ના? તો કે ના। તો અને હા ઉપર ચક્કો મારવાનો, જો હા તો કયો કાર્યક્રમ? તે અહીં લખવાનું છે।
मारो दोस्त कोण? मारो एक दोस्त जे होय हमेशा मारी साथ, रात होय के दिवस ते होय हमेशा मारी साथ, हूँ जारे दौड़ू त्यारे ते पण दौड़े मारी साथ, क्यारेक हूँ आगळ तो क्यारेक ते मारी आगळ, थाय जारे अंधारू त्यारे ए तो न देखाय, શું તમે જાણો છો કે મારો એ દોસ્ત કોણ છે? તે કહો. કવિતાને ધ્યાનમાંથી વાંચી અને આ પ્રશ્નનો ઉત્તર આપો. કયો શબ્દ કવિતામાં વારંવાર આવે છે? તો એ તમારે કહેવાનું છે. કયો શબ્દ વારંવાર આવે છે તે કહો. તો જુઓ, મારી સાથ તે વારંવાર શબ્દ આવે છે. કયો મૂળાક્ષર સૌથી વધુ વપરાયો છે? તે મારી સાથ તે સૌથી વધુ મૂળાક્ષર વપરાયો છે. કયો મૂળાક્ષર સૌથી ઓછો વપરાયો છે તે તમારે શોધી અને લખવાનું છે. તમને ગમતા ભાષાના પુસ્તકમાંથી એક ફકરો લો, ધ્યાનથી વાંચો અને નોંધો. તમને ગમતા ભાષાના પુસ્તકમાંથી એક ફકરો લો, ધ્યાનથી વાંચો અને શોધો. તો તમારે તમારા પુસ્તકમાંથી એક ફકરો લેવાનો છે, જે મેં એક અહીં ઉદાહરણ પ્રમાણે લીધો છે. સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર સુંદર સરિતા ને સરોવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં, ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં, માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંત સમીર, વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં. તો અહીં કયો શબ્દ વારંવાર આવે છે? કેટલીક વખત તો કે ઘણા શબ્દો એક જ વાર આવે છે, જેમ કે સૂરજ ચાંદો સરિતા સરોવર ઉષા નિશા વન ઉપવન ગિરિવર માછલી પંખી ધરતી સમીર. બરાબર, કયો શબ્દ વારંવાર આવે? તો કે સુંદર. કેટલીક વખત? તો કે 14 વખત. બરાબર, કેટલીક વખત? તો કે વારંવાર સુંદર શબ્દ આવે છે, સુંદર. કેટલીક વખત? 14 વખત. કયો શબ્દ સૌથી ઓછી વખત આવે છે? તો કે બધા જ શબ્દ એક એક વખત આવે છે. કયો મૂળાક્ષર વારંવાર આવે છે? તો કે ઘણા મૂળાક્ષરો એક જ વાર આવે છે, જેમ કે ચ પ ગ છ લ ખ અને ધ. ખોરાક જે ખાઈએ છીએ, બાળકો ચોખા ઘઉં મકાઈ જવમાંથી બનેલ કઈ વસ્તુઓ સવારે ખાય છે તે બાબતે વાતો કરી રહ્યા હતા. હું ચોખા અને તેની બનાવટની વસ્તુ ખાઉં છું. બીજું બાળક કહે છે, હું ઘઉંમાંથી બનેલી રોટલી ખાઉં છું. તો પહેલી છોકરી કહે છે કે પરંતુ હું તો મકાઈમાંથી બનાવેલ રોટલી ખાઉં છું. બીજી કહે છે, મને જવમાંથી બનેલા સત્તુ પીવાનું ખૂબ જ પસંદ છે. છોકરો કહે છે, મને રાગીમાંથી બનાવેલ કાંજી ખૂબ જ પસંદ છે. દરેકની અલગ અલગ અહીં પસંદ આપેલી છે.
तमारा वर्गखंड में सहाध्यायीओ ने पूछी अने कोष्टक भरो। मुख्य खोराक अने व्यक्ति की संख्या तो अनाज तो चोखा तो चोखा केटला बाळको खाय छे ते लखवाना छे तो के छ बाळको। घऊं केटला बाळको खाय छे तो के 32 बाळको। पछी बाजरी अहीं लखवानी बाजरी बाजरी केटला बाळको खाय छे तो के 13। मकाई केटला तो के 2 बाळको। जुवार 1 बाळ। रागी तो के 1 बाळ। बराबर आवी रीते कोष्टक तमारे आगळ वधारवानुं छे। कोष्टकमां जुओ अने कहो मुख्यत्वे बाळको खोराक खाय छे ते खाली जग्यामांथी बनेलो छे तो के घऊंमांथी लखवानुं अहीं घऊं। जो बाळको ચોખા ખાય છે તેમની સરખામણી જે બાળકો ઘઉં ખાય છે તેમની જાતે ચર્ચા કરો તો કે ઓછા। બરાબર જે બાળકો ઘઉં ખાય છે તેમની સરખામણી જે બાળકો રાગી ખાય છે તે સાથે વધુ કે ઓછા તો કે ઓછા એટલે વધુ આવશે। વર્ગખંડ નાટકની તૈયારી જુઓ। વર્ગખંડમાં નાટકની તૈયારીઓ ચાલી રહી છે તે જોઈએ। વર્ગના દરેક બાળકો નાટકની તૈયારી કરી રહ્યા છે। કેટલાક અભિનયમાં કેટલાક કપડાં એકત્ર કરવામાં વ્યસ્ત છે જ્યારે કે કેટલાક સેટ તૈયાર કરવા માટે મેજ અને ખુરશી લાવી રહ્યા છે। જુઓ ચિત્રમાં દેખાય છે નાટકનો નકશો જોઈએ। આ 3 બાળકો દર્શાવે છે ત્રિકોણ છે તે 3 બાળક એક ત્રિકોણ બરાબર 3 બાળકો સમજવા તો બાળકોની સંખ્યા તો ચાર્ટ જુઓ અને અભિનય કેટલા બાળકો કરે છે કપડાં એકત્ર કરવાવાળા બાળકો સંગીત વગાડવાવાળા બાળકો સેટ તૈયાર કરવાવાળા બાળકો જોઈએ આપણે। નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે તો કે જુઓ એક ત્રિકોણ બરાબર 3 તો 3 ત્રિકોણ બરાબર કેટલા થાય 3 3 અને 3 તો કેટલા થાય 9 તો કે 9 બાળકો અભિનય કરી રહ્યા છે। સેટ તૈયાર કરનાર બાળકો અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે છે તો કે અભિનય કરવાવાળા બાળકો વધારે છે। મોટાભાગના બાળકો શું કરી રહ્યા છે તો કે મોટાભાગના બાળકો સંગીત વગાડવાનું કામ કરી રહ્યા છે। કેટલા બાળકો પહેરવા માટે કપડાં એકત્ર કરી રહ્યા છે તો કે 6 બાળકો પહેરવા માટે કપડાં એકત્ર કરી રહ્યા છે। કોનું માથું મોટું છે નકશામાં પેપરમાંથી લાંબી પટ્ટી કાપો। એક એક લાંબી પટ્ટી આપના દરેક મિત્રને આપો। હવે તે લાંબી પટ્ટી તમારા માથા ફરતે વીંટો અને વધારાની પટ્ટી કાપી ફાડી નાખો। એક મોટા પેપર પર આ પેપરની લાંબી પટ્ટી ધાર પર ચોંટાડો। કેટલા લોકોને લાંબી પટ્ટી ચોંટાડો આ રીતે આલેખ બનાવ્યો। તમારો આલેખ પણ આ રીતનો દેખાવો જોઈએ।
जो मधु, रोहित, रमेश, सादिक अने समीना। सौथी लांबी पट्टीनी लंबाई केटली छे? तो के 55 सेमी। अहीं लखवानुं 55 सेमी। 55 એટલે ખાલી જગ્યાનું માથું સૌથી મોટું છે, તો કે હેમંત મધુન। નાનામાં નાની પટ્ટી ખાલી જગ્યા સેમી છે 40, તો કોનું નાનું સૌથી માથું છે? તો કે રોહિત, રોહિત નીચે। સપાટી ખાલી જગ્યા વર્તુળ આલેખ પાઈ ચાર્ટ। શાળામાં દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ મંડળમાં ભાગ લીધો। જુઓ, સપાટી વર્તુળ આલેખમાં અલગ અલગ મંડળના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવાય છે। રમત ગમત, બગીચામાં અને ચિત્ર મંડળ। તો ચિત્રમાંથી આપણે જોઈ શકીએ, અ વર્ગના 18 વિદ્યાર્થીઓને રમત ગમત મંડળમાં ભાગ લીધો છે, તો કે 100%। પછી એક ચતુર્થાંશ બાળકો બગીચા મંડળમાં સભ્યો છે, તો કે 50%। 50%। ચિત્ર મંડળમાં પણ વર્ગમાં 1/4 બાળકો છે, કે 50%। જો શાળામાં 200 વિદ્યાર્થીઓ હોય તો દર્શાવેલ સપાટી વર્તુળ આલેખ જોઈને દરેક મંડળમાં રહેલા બાળકોની સંખ્યા કહો, તો કે રમત ગમત મંડળમાં ખાલી જગ્યા સભ્યો, તો કે 100 સભ્યો। 100 બગીચા મંડળમાં 50 સભ્યો છે અને ચિત્ર મંડળમાં 50 સભ્યો છે। વરસાદમાં પલળવું, વરસાદમાં પલળવાનું કોને ગમે છે? બાળકો તેને મિત્રોને પૂછ્યા બાદ આ સપાટી વર્તુળ આલેખ બનાવ્યો। જેમ કે વરસાદમાં પલળવું ગમે છે અને જેમને વરસાદમાં પલળવું ગમતું નથી તેનો ચાર્ટ અહીં બનાવેલો છે। જુઓ, કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? તો કે 3/4 બાળકોને પલળવું ગમે છે। જુઓ, આ છે જવાબ તેનો। કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવવું પસંદ નથી? તો કે 1/4 ભાગને પસંદ નથી। જો વર્ગમાં 28 બાળકો હોય તો બાળકોની સંખ્યા કહો, કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? તો કે 21 બાળકોને પસંદ છે, અહીં લખવાનું 21। કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી? તો કે 3/4, એટલે કે 7 બાળકોને ગમતું નથી પલળવું। ચા, કોફી કે દૂધ? ચા, કોફી કે દૂધ જોઈએ। કેટલાક બાળકોને પૂછવામાં આવ્યું ચા, કોફી કે દૂધમાંથી સૌથી વધુ શું પસંદ છે? તો પીણું જે તેમને પસંદ છે, બાળકોની સંખ્યા, તો દૂધ 20 બાળકોને પસંદ છે, કોફી 10 બાળકોને પસંદ છે અને ચા 10 બાળકોને પસંદ છે, તો કુલ બાળકોની સંખ્યા કેટલી થઈ? તો કે 40 થઈ। કોષ્ટકમાંથી શોધો કુલ વિદ્યાર્થીઓને દૂધ પસંદ હોય તેવા બાળકોની સંખ્યા, 1/3 કે 1/4? તો જવાબ છે 1/3।
આવશે જવાબ એક તૃતીયાંશ. કુલ વિદ્યાર્થીઓમાંથી કોફી પસંદ હોય તેવા બાળકોની સંખ્યા તો કે કોફી પસંદ હોય તેવી સંખ્યા તો કે 40 બાળકોને પસંદ છે તો કે એક ચતુર્થાંશ. સપાટી વર્તુળ આલેખમાં ચા કોફી કે દૂધ પસંદ કરનાર દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વર્તુળ દોરવાનું છે અને દૂધ પસંદ હોય તેવા બાળકો, ચા કોફી પસંદ હોય તેવા બાળકો અને ના પસંદ હોય તેવા બાળકોને તમારે ચાર્ટ બનાવવાનો છે. તો અહીં આવી રીતે ચાર્ટ બનાવો. દૂધ પસંદ હોય તેવા બાળકો, તેવા બાળકો, પછી કોફી પસંદ હોય તેવા, અને ચા પસંદ હોય તેવા બાળકો. બરાબર. તો આવી રીતે અહીં ચાર્ટ બનાવવાનો છે તમારે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂર્ણ થયો. નમસ્તે.